मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે હવે આગળ જોઈએ છીએ પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ, બરાબર? તો પાઠ 1 આપણો ચાલો ઇતિહાસ જાણીએ એસએસ વિષયમાં, તો આપણે સમજૂતી તો મેળવી લીધી, હવે આપણે પ્રશ્નોનો ઉત્તર એના જોતા હતા, તો આપણે સેકન્ડ વિડિયોમાં મેં કીધું હતું કે આપણે પ્રશ્નોનો ઉત્તર જોઈશું, તો આપણે આગળ જોઈશું, તો ચાલો આપણે પ્રશ્નોનો ઉત્તર જોઈએ, ઓકે? હવે જો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જુઓ તમે 5 પ્રશ્નો આપણે ગયા વિડિયોમાં જોયા હતા, હવે આપણે અહીંયા 6ઠો પ્રશ્ન જોઈએ છીએ. જો બીસી નો અર્થ સમજાવો, 6ઠો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, બીસી નો અર્થ સમજાવો, બરાબર? તો આપણે જોઈએ બીસી નો અર્થ સમજાવો, તો આપણે સમજૂતી મેળવવાની છે એની, જોઈએ આપણે. બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય, શું કહેવાય? બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. ફરીથી આપણે જોઈએ બીસી ને અંગ્રેજીમાં શું કહેવાય? બિફોર ક્રાઇસ્ટ. બી એટલે બિફોર, સી એટલે ક્રાઇસ્ટ, બરાબર? એટલે કે શું થાય એનો મતલબ? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઈસુ ખ્રિસ્તનો જન્મ જ્યારે દુનિયામાં નહોતો થયો એની પહેલાનો સમય, બરાબર? ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ એમ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છીએ, એના પછીનો જુઓ. એડીનો અર્થ સમજાવો, શું છે જુઓ અહીંયા? એડીનો અર્થ સમજાવો, તો આપણે જોઈએ એનો આન્સર કે એડીનો અર્થ શું થતો હશે, તો જોઈએ આપણે. તો એડીને અંગ્રેજીમાં એ એટલે એનો, ડી એટલે ડોમિની કહેવાય, એનો ડોમિની કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, બરાબર? ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો દુનિયામાં એના પછીના વર્ષો, એનો ડોમિની, બરાબર? ઉદાહરણ જોઈએ આપણે, એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 વર્ષ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, બરાબર? ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પછીના 2000 વર્ષ, એટલે કે એનો ડોમિની, એડી. આ બરાબર પાક્કું કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, બીસી અને એડી. ઈસુ ખ્રિસ્તના જન્મને આપણે દુનિયાની કાળગણના પ્રમાણે ગોઠવવામાં આવ્યો છે, કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ, એટલે કે એડી તરીકે ઓળખીએ છીએ, અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષોને આપણે બીસી તરીકે ઓળખવાનું છે, બરાબર? એડી અને બીસી. હવે આપણે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. જુઓ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, બીસી ઈનો અર્થ સમજાવો. જોઈ શકો છો તમે અહીંયા બીસી ઈનો અર્થ શું થાય? જુઓ અહીંયા બીસી ઈને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય, શું કહેવાય? બિફોર કોમન એરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. પૂર્વે એટલે કે પહેલાં, પૂર્વે કોને કહીશું? પહેલાં, બરાબર? ઘણીવાર સાલવારીને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખાય છે. બીસીના બદલે આપણે અહીંયા ઉપર પ્રશ્ન જોયો હતો ને, સૌથી પહેલો સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે કે બીસી, તો બીસીને બદલે બીસીઈ પણ કહેવાય છે, બરાબર? બીસીઈ એટલે બી એટલે બિફોર, સી એટલે કોમન, ઈ એટલે એરા, બરાબર? સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે, પૂર્વે એટલે પહેલાં, ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તમને 3-3 પ્રશ્નોમાં ખબર પડી ગઈ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, બરાબર છે? જુઓ સ્ક્રીન ઉપર નેક્સ્ટ ક્વેશ્ચન આપણે દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો તમે. આપણા દેશનું નામ ઇન્ડિયા અને ભારત કેવી રીતે પડે? જુઓ અહીંયા આવે તમે સ્ક્રીન ઉપર, તો હું અહીંયા રીડિંગ કરું છું, તમે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. તો આપણા દેશને બે નામથી ઓળખવામાં આવે છે, ઇન્ડિયા અને ભારત. આપણા દેશને કયા બે નામથી ઓળખવામાં આવે છે? ઇન્ડિયા અને ભારત, બરાબર? ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. ગ્રીસના લોકો શું કહેતા? ઇન્ડસ. અને ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. સિંધુ નદી જે હતી પ્રાચીન સમયમાં, એનો જે પૂર્વ કિનારો હતો એને તેઓ ઇન્ડિયાથી ઓળખતા. આથી લાંબા સમયે આપણો દેશ ઇન્ડિયાના નામથી ઓળખાયો, બરાબર?
ઘણો સમય થઈ ગયો એટલે પછી એ પ્રદેશ ઇન્ડિયા તરીકે જ ઓળખાતો થઈ ગયો. જ્યારે ભારત નામ, હવે ભારત નામ ક્યાંથી પડ્યું? ઇન્ડિયાથી તો ઓળખીએ છીએ, એનું કારણ જોઈ લીધું આપણે. હવે ભારત નામ કઈ રીતે પડ્યું એ આપણે જોઈએ. તો ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે. ચાર વેદો છે ને, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, એવા બધા વેદો છે ને. તો ઋગ્વેદમાંથી જાણવા મળે છે તો ભરત નામનો માનવ સમૂહ હતો, એટલે કે લોકોનું ટોળું. માનવ સમૂહ એટલે લોકોનું ટોળું. તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો. બરાબર, ભરત નામનો માનવ સમૂહ ક્યાં આવીને વસ્યો હતો? ઉત્તર પશ્ચિમ ભારતમાં. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો. બરાબર, તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો. બરાબર, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કારણો જોઈ લઈશું. બરાબર છે, તો કારણો જોઈએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર કારણો તમને ત્રણ દેખાઈ રહ્યા છે. બરાબર છે, તો આપણે પહેલું કારણ જોઈશું. હવે જુઓ, પહેલું કારણ છે, પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. બરાબર, તો આપણે એની કેમ કોતરાવતા હતા એ આપણે જોઈ લઈએ. હવે તો પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો, શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. બરાબર, કેમ કોતરાવતા હતા એ સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, કે બધી એમની જે માહિતી હોય એ બધું અભિલેખો. અને અભિલેખો એવા લેખો હતા કે જે લાંબા સમય સુધી ટકી રહેતા હતા. પેલી હસ્તપ્રતો હોય ને, એ જંતુઓ દ્વારા નાશ પામે, વૃક્ષની આંતરછાલ ઉપર લખાયેલું હોય એટલે એ નાશ પામી જતું હતું. જંતુ ખઈ જતા હતા એ હસ્તપ્રતોને, એટલે ટકી ના રહે, થોડા વર્ષો પછી નાશ પામે. જ્યારે અભિલેખો ટકી રહેતા હતા લાંબા સમય સુધી. બરાબર, હવે આપણે બીજું કારણ જોઈશું. તો તમે દેખાઈ રહ્યું છે બીજું કારણ. જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજું કારણ જોઈએ આપણે. તો જોઈએ આપણે કે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા, કોઇન્સ જેને આપણે કહીએ છીએ ને, તે સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન કેમ છે આપણે જોઈએ. તો કારણ કે સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે. સિક્કાઓનો આધાર જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. આ બધા રાજ્યની માહિતીઓ જાણવા મળે. ગ્રીક મૌર્યકાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કા ઉપયોગી બન્યા છે. બરાબર, ઘણી બધી માહિતી મળે છે સિક્કા ઉપર. જે તે રાજાનું નામ હોય, એનો ધર્મ હોય, એની કઈ સંસ્કૃતિ હતી એ સમય, એ બધું જ સિક્કા ઉપરથી આપણને જાણવા મળે છે. બરાબર, અને એમના રાજ્યમાં આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ બધું કેવું હતું એ બધું બી આપણને જાણવા મળે છે. બરાબર, એટલે સિક્કા ઇતિહાસ જાણવાનું એટલે કે ભૂતકાળ જાણવાનું આપણે અગત્યનું સાધન, એક આપણને ઉપયોગી સાબિત થાય છે. બરાબર છે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ત્રીજું કારણ છે આપણી સમક્ષ, તે આપણે જોઈએ. તો ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. તો ઇતિહાસકારો માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્રિત એટલે ભેગું કરવું, એકત્રિત કરીને તે એનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત એટલે કે લાઈવ કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરી તે સમયની ચોક્કસ માહિતી આપણને આપે છે. બરાબર, આપણને એ સમયની ચોક્કસ માહિતી પૂરી પાડે છે કે સમય શું હતું. પહેલાં બધી માહિતી ભેગી કરે, બરાબર, કલેક્ટ કરે, બધી માહિતી ભેગી કરે, એકત્રિત કરે, અને પછી એને આપણી સમક્ષ જાણે જીવંત કરી દે, લાઈવ કરી દે કે આવું 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 હતું. તો આપણને એવું લાગે કે એ સમય આવું બધું હતું. બરાબર, અને એ સમયની આપણને ચોક્કસ માહિતી આપે છે કે એ સમયે પરફેક્ટ શું બન્યું હશે એવી ચોક્કસ માહિતી આપણને આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. બરાબર, એક જાસૂસ હોય એમ અભ્યાસ કરે છે ઇતિહાસકાર. બરાબર, તો ભૂતકાળનું એટલે કે ઇતિહાસ, પ્રાચીન સમય, જે આપણે જાણતા નથી, જે બની ગયું છે પહેલાંના વર્ષોમાં, એ બધાનું અધ્યયન એટલે કે આપણને એ બધું જાણવા ઇતિહાસકારોથી મળે છે. ઇતિહાસકારો આ બધું પહેલાં ખોદકામ કરવા, પુરાતત્વશાસ્ત્રીઓને બધું ખોદકામ દરમિયાન શોધી કાઢે, પછી એના ઉપરથી બધું નક્કી કરે કે આ બધી વસ્તુ આ બધી ઘટનાઓથી જોડાયેલી છે. બરાબર, એ બધી માહિતી આપણને ઇતિહાસકારો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો,
અત્યારે આપણે આ ત્રણ કારણ જોયા, એની પહેલાં પ્રશ્નોના ઉત્તર જોયા અને એના પહેલાંના વિડીયોમાં આપણે બધો જ આપણા બધા પ્રશ્નોના ઉત્તર આપણે જોયા હતા. તો તમે CWની નોટમાં આ બધા જ પ્રશ્નોના ઉત્તર તમારે લખી નાખવાના રહેશે એકદમ સારા અક્ષરે, બરાબર વિદ્યાર્થી મિત્રો? લીટી હોય એ લીટીને અડીને જ લખવાનું છે. મેં તમે જુઓ અહીંયા મેં લખેલું જ છે, તો તમારે બી એ જ રીતના લખવાનું છે. લીટી હોય એ લીટીની નીચે લખવાનું છે, એટલે કે લીટીને અડીને લખવાનું છે. એક લીટી દોરવાની તમારે અને લીટીને જોઈ લેવાનું કે લીટીને તમારે અડીને જ લખવાનું છે, લીટીને છોડવાની નહીં વિદ્યાર્થી મિત્રો. એ ધ્યાન રાખજો કે તમારે લીટીને નથી છોડવાની હોતી, બરાબર? અને દરેક શબ્દની વચ્ચે યોગ્ય અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. દરેક શબ્દની વચ્ચે યોગ્ય અંતર રાખજો. એક પ્રશ્ન પતે એક કારણ પતે એટલે એક લાઈન છોડી દેવાની, બરાબર? અને ખૂબ જ સુંદર અક્ષરે લખવાનું છે તમારે. CWની નોટ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. અહીંયા આપણો પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે પાઠ બે જે છે એ બી ખૂબ રસપ્રદ છે, એના વિશેની માહિતી પણ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું વિદ્યાર્થી મિત્રો. તો આ તમે કમ્પ્લીટ કરી દેજો, ઓકે વિદ્યાર્થી મિત્રો?